ગાંધીનગર ખાતે મંત્રી જયેશ રાદડિયા અને આરસી ફળદુએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં જાહેરાત કરવામાં આવી છે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે આ માટે મગફળી કૌભાંડ બાદ હવેની ખરીદી કરતી એજન્સીમાંથી ગુડકોટને કરાઈ બાકાત માત્ર એક જ એજન્સી કરશે ટેકાના ભાવે મગફળીની ખરીદી અત્યાર સુધી નાફેદ અને ગુજકોટ એમ બંને એજન્સી કરતી હતી ભારત સરકારની છત્ર યોજના પીએમ આશા હેઠળની ટેકાના ભાવની યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી વતી રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની તારીખ એક અગિયાર અઢારથી ત્રીસ અગિયાર અઢાર સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે